नमस्कार, यूथ एजुकेशन में आपनुं हार्दिक स्वागत छे। धोरण 9 विषय गणित प्रकरण नंबर 2 स्वाध्याय 2.3 क्वेश्चन नंबर 1 અને એમાં ચોથો દાખલો કે આપેલ બહુપદીને આપણે x + pi વડે ભાગવાના છે। તો પહેલા તો આપણે જે ને ભાગવાના છે એને નામ આપી દઈએ કે ભાઈ અહીં p ઓફ x બરાબર x ક્યુબ + 3x સ્ક્વેર + 3x + 1 અને જે ના વડે ભાગવાના છે એને નામ આપી દઈએ g ઓફ x, એટલે કે x + pi છે એ g ઓફ x છે। चेक करिए पहलू स्टेप, उतरता क्रम में घात એટલે કે प्रमाणित स्वरूप में होवी જોઈએ। तो p ઓફ x તો છે જ અને g ઓફ x પણ અહીંયા प्रमाणित स्वरूप में છે, કારણ કે x ની 1 ઘાત અને અહીંયા 0 ઘાત છે। બસ હવે એને આપણે ભાગાકારના ટર્મ માં મૂકી દઈએ તો ભાઈ x ક્યુબ + x સ્ક્વેર, વેઇટ અ મિનિટ થોડુંક ઉપર લખીએ તો x क्यूब + 3x स्क्वायर + 3x + 1 અને આ છે x + pi। હવે આપણે સ્ટેપ જે રફ કામ કરીએ છીએ એ જ પહેલા પદનો ભાગાકાર, એટલે પહેલા પદનો ગાભાકાર કરીએ એટલે x ક્યુબ ના છેદમાં x, એટલે જવાબ આવે x સ્ક્વેર। પછી चोकड़ी गुणाकार, तो चोकड़ी गुणाकार करिए x स्क्वायर इनटू x, એટલે અહીંયા થઈ જશે x ક્યુબ + pi ઇનટુ x સ્ક્વેર, એટલે + pi x સ્ક્વેર। ઈઝી, હવે શું કરવાનું છે? નિશાની દબલાવવાની છે। તો નિશાની દબલાવતી વખતે અહીંયા + છે તો એનું થઈ જશે માઈનસ, અહીંયા + છે તો એનું થઈ જશે માઈનસ। નવી નિશાનીને ધ્યાનમાં લઈને રસવાળાને દબાદકી કરવાની છે તો આ તો કેન્સલ આઉટ થઈ ગયું। કેરી માઈનસ કેરી, એટલે આપણને કેરી મળે એ આપણને ખબર છે, પણ + 3 - pi એનું કાઈ નહી થાય। કેમ? તો કે આ સમમેય સંખ્યા છે, pi એ અસમમેય સંખ્યા છે, અને સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાને કાઈ લેવા દેવા નહી, એટલે કે એનું રસવાળાને દબાદકી થાય નહી, એટલે એને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ ભાઈ 3 - pi। હવે શું? તો કે ભાજ્યનું નેક્સ્ટ પદ છે અને નીચે લેવાનું છે। આ તો હું તમને સમજાવવા માટે એરો મારું છું, બાકી દાખલામાં બુકમાં કે પેપરમાં તમારે એરો ન મારો તો પણ ચાલે અને મારો તો પણ ચાલે, કોઈ ના પાડી શકે નહીં। + 3x નીચે ઉતાર્યા, હવે શું કરશું? પ્રથમ પદનો ભાગાકાર, તો પ્રથમ પદ શું છે? તો કે 3 - pi ઇનટુ x સ્ક્વેર અને ઇનટુ x, એટલે x x ગયા તો શું વધે છે અહીંયા 3 - pi ઇનટુ x, તો + 3 - pi ઇનટુ x, એ આપણે ભાગફળમાં મૂક્યું। હવે શું કરશું? ચોકડી ગુણાકાર, 3 - pi ઇનટુ x ઇનટુ x, એટલે 3 - pi ઇનટુ x ઇનટુ x કરો, એટલે x સ્ક્વેર 3 - pi ઇનટુ x ઇનટુ pi 3 - pi ઇનટુ x અને ઇનટુ શું છે? pi ગુણાકારમાં, હલો x ને મેં પહેલા લખ્યું, થોડીક જગ્યા રાખીને pi મૂકો, કારણ કે અચળ પદ સહગુણક તરીકે ગણાય। હવે શું થશે? તો કે નિશાની દબલાવવાની, આની + છે, સોરી આની + છે, આની માઈનસ, આની + છે, આની માઈનસ, + 3 - pi ઇનટુ x સ્ક્વેર - 3 - pi ઇનટુ x સ્ક્વેર કેન્સલ આઉટ। હવે શું થશે? તો કે હવે સારું દુપ આપી x - x, એટલે પહેલા તો આપણને એ જવાબ મળવાનું, કેરી - કેરી, એટલે કેરી જ મળવાની, સફરજન - સફરજન, સફરજન જ મળવાનું, એટલે x ક્યાંય જાહે નહીં, આપણું ફાઇનલ છે। આ જોઈએ 3 - pi ઇનટુ pi, એને હું અહીંયા જુઓ જરાક, જો શું કરું છું, 3 - pi ઇનટુ pi અને આગળ કોણ છે? 3 માઈનસ છે, કે 3 - pi ઇનટુ pi। હવે હું શું કરું છું? pi ને અંદર ગુણું છું, એટલે આ 3 - + - pi ઇનટુ 3, એટલે 3 pi - - + pi ઇનટુ pi, એટલે pi સ્ક્વેર। એનો મતલબ કે આ હકીકતમાં અહીંયા શું આવે છે, જોજો ખાસ, તો કે આનો જે જવાબ આવશે એ કેવો આવશે? તો કે આ સાઈડમાં રફમાં કરી લેવું તો જવાબ એવો આવે છે pi સ્ક્વેર - 3 pi + 3,
પહેલા આ લખું, ઉતરતા ક્રમમાં લખું પાઈ સ્ક્વેર માઇનસ થ્રી પાઈ પ્લસ થ્રી. હવે શું થશે? તો કે ભાઈ નેક્સ્ટ ટર્મ છે નીચે લેવાનું છે. આ દાખલો છે એ તમારે નહીં નહીં મિનિમમ 3-4 વખત પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા સારું દુઃખ છે એના ધ્યાન રાખજો, તો અને તો જ આ પદ ઉપરથી આ પદ કેમ આવે છે એ ખબર પડશે. હકીકતમાં આ જે રહ્યું ને આ અહીંયા છે, જો આ હું 2-3 વાર રિપીટ કરતો જઈશ, આ એ આ બેનું સારું દુઃખ છે અને એનું એના ઉપરથી આ આવે છે, એટલે મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું. હલો, સમજાય? ઓકે, હવે શું કરવાનું છે? નીચે ઉતારીએ સ્ટેપ 2 થી રિપીટ. પહેલું પદનો ભાગાકાર, તો પહેલા પદમાં કોણ છે? તો કે સાહેબ પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 3 ઇન્ટુ એક્સ ના છેદમાં એક્સ, એટલે એક્સ એક્સ ગયા એટલે આખો કૌંસ છે એ વધશે, અને આખો કૌંસ અહીંયા લખું છું, સોરી અહીંયા લખું છું, પણ કેવા? પ્લસ પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 3. હવે શું થશે? તો કે ચોકડી ગુણાકાર, ચોકડી ગુણાકાર કરું એટલે આ શું થશે? પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 3 ઇન્ટુ એક્સ, અને આ પ્લસ. હવે છે ને અહીંયા સમય શકે એમ નથી, એટલે હું અહીંયા નીચે લખું છું આખો કૌંસ ઇન્ટુ પાઈ, એટલે કે પાઈ કૌંસમાં પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 3. બરાબર, આ પાઈના ગુણાકારમાં આખો કૌંસ આવે જ ને, ચોકડી ગુણાકાર કરીએ એટલે પહેલો આ કૌંસ આને ગુણાય એટલે આ લખું, આ કૌંસ આને ગુણાય એટલે આ લખું. હવે શું કરશું? નિશાની દબાવવાની. આ પ્લસ છે, આ પ્લસ છે, આની શું થઈ જાય? માઇનસ. આ પ્લસ છે, આની શું થઈ જાય? માઇનસ. આ બે તો કેન્સલ આઉટ થઈ જ ગયા, જો જાય ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, ભલે ગયા. અહીંયા જોઈએ પ્લસ 1. હવે અહીંયા ધ્યાન રાખજો, 1 માઇનસ પાઈ કૌંસમાં પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 3. હવે પહેલા તો હું શું કરું છું? સારું દુપ આપું છું, અહીંયા આપું છું 1 માઇનસ પાઈ ને અંદર ગુણી દઉં તો પાઈ ક્યુબ માઇનસ 3 પાઈ સ્ક્વેર પ્લસ 3 પાઈ. અને હવે આ માઇનસ છે બધા ટર્મને આપું, બધા પદને આપું, તો શું થશે? તો કે 1 માઇનસ પાઈ ક્યુબ, કારણ કે અહીંયા પ્લસ છે, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ 3 પાઈ, માઇનસ પ્લસ માઇનસ 3 પાઈ, અહીંયા 3 પાઈ સ્ક્વેર. બરાબર, તો આ છે એ આપણો જવાબ આવશે. એટલે કે આને હું અહીંયા લખીશ, શું લખું છું? હવે હું આને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવું છું ઘાતના. તો માઇનસ પાઈ ક્યુબ પ્લસ 3 પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 1. તો આ શું થઈ ગયું? આપણી માગેલ બહુપદીની શેષ. તો તમારે